ભાંગ્યાના ભેરુ એટલે મહેશભાઈ સવાણી, દુખિયાના બેલી એટલે મહેશભાઈ સવાણી, નોધારાના આધાર એટલે મહેશભાઈ સવાણી, રણમાં મીઠી વીરડી સમાન એટલે મહેશભાઈ સવાણી, વિધવાના આંસુ લૂંટનાર એટલે મહેશભાઈ સવાણી, પરિશ્રમ અને પરમાર્થનો સરવાળો એટલે મહેશભાઈ સવાણી, પાટીદાર સમાજનું રતન એટલે મહેશભાઈ સવાણી. હું દીપકભાઈ રાજગુરુ આપને પૂછીશ, આપ જો વાવતા હો તો તમે શું વાવો? મને જો ચાન્સ મળે તો હું કદાચ ઘઉં કે બાજરો વાવું. વેરી ગુડ. ઘનશ્યામભાઈ લાખાણી, આપને તક મળે તો શું વાવો? ભાઈ હું તો બાજરો જ વાવું બાપા. મહેશભાઈ સવાણી, આપને તક મળે તો આપ શું વાવો? લાગણીનું વાવેતર વાવીએ. મહેશભાઈ કે છે હું લાગણી વાવીશ, અને વાવી દીધી. મિત્રો, જોરદાર તાળીઓથી મહેશભાઈને આપણે આવકારીએ અને એમનું લાગણી ભર્યું ઉદબોધન સાંભળીએ. શ્રી મારા દાદા પોપટ દાદાના ચરણોમાં વંદન કરું છું, મારા બા અને બાપુજીના ચરણોમાં વંદન કરું છું. લાગણીના વાવેતર પ્રસંગમાં જેમણે મને આ રસ્તો બતાવ્યો છે, જેમણે મને પ્રેરણા આપી છે, તેવા મારા બીજા બા કે બીજી મા પરમ પૂજ્ય છે સાધ્વી રૂતંભરાજી, મારા દીદીમાં, તેમને આવકારું છું. આજના પ્રોગ્રામમાં, આજના પ્રસંગમાં મેં કદી ન ધારેલું, અમે મહેનત કરી અને લાગણીથી જોડાયેલા મારા બાપુજીની સાથે વર્ષો જૂના સંબંધ, અને કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળા સાહેબ અહીંયા આજે પધાર્યા, હૃદયના ઉમળકાથી તેમને આવકારું છું. પરિવારના સભ્ય જ હોય એવા શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઘણી વખતે આમંત્રણ આપતા હતા, અને આ વખતે અમારું સપનું સફળ થયું એવા મારા ભીખુભાઈ દલસાણિયા સાહેબ, જામનગરથી આપણા સાંસદ શ્રી પૂનમબેન માંડમ, ભરતસિંહજી પરમાર, દર્શનાબેન જરદોસ, સી આર પાટીલ સાહેબ, નાનુભાઈ વાનાણી, મંગુભાઈ પટેલ, અમારા મિત્ર જયેશભાઈ રાદડિયા અને અમારા વડીલ મનસુખભાઈ માંડવિયા, તથા શહેર ભાજપના તમામ ધારાસભ્ય મિત્રો, સ્ટેજ ઉપરના તમામ સમાજના અગ્રણીઓ, અને આજે સ્ટેજ ઉપર વિશેષ જ્ઞાતિના પ્રમુખો, અલગ અલગ જ્ઞાતિના પ્રમુખો, તથા જેનું આજે મેરેજ એનિવર્સરી છે એવા 51 યુગલો, અને એ કેવા યુગલો, 30/11/1987 સુરતના પ્રથમ સમૂહ લગ્ન શ્યામનગરની વાડીમાં રોડ ઉપર એક સીધા સાદા માંડવામાં, અને એક એક પેજની ખાલી કંકોત્રી, અને એ વખતે જેણે આ સમાજને રસ્તો બતાવ્યો, પહેલા સમૂહ લગ્ન કર્યા એમાં 51 યુગલો જોડાણા, તેવા 51 યુગલોને કે જેમણે આપણને આ રસ્તો, સમૂહ લગ્નનો રસ્તો બતાવ્યો અને સ્ટાર્ટ આપ્યું એવું એન્જિન, એવા 51 યુગલોનું આ તબક્કે હું સન્માન કરું છું. દીકરી, દીકરી એટલે શું? દીકરી એટલે સ્મરણોનો સમુંદર. કોઈ પણ દીકરીને કદાચ સૌથી જરૂરિયાત છે તો પ્રેમ અને હૂંફની. માણસ કદાચ ભાવનાનો ભૂખ્યો છે, મુઠ્ઠી જેવડા હૃદયને લાગણીની ભૂખ હંમેશા સતાવતી રહે છે, અને એટલે જ અમે અમારી આ દીકરીઓને આપ્યું છે લાગણીઓનું વાવેતર. લાગણીના વાવેતરમાં અમને બહુ આશા હતી, બેન આવશે, આનંદીબેન આવશે, એટલે આનંદીબેન એક દીકરી, એક સ્ત્રી. પછી બેનની તબિયત અચાનક ખરાબ થઈ અને બેનની જગ્યાએ જ બીજા બેન, એ વસુબેન આવ્યા, અને વસુબેનને પણ હું એક જ કે તમે અમારી આ દીકરીઓને પૂરેપૂરું આશ્વાસન અને આશીર્વાદ આપો તેવી મેં ઈચ્છા રાખીશ. બેન, મારે 400 દીકરીઓ છે ટોટલ,
આમ તો 451 છે, 396 દીકરીઓ છે, 251 કન્યાદાન, નાની બહેનો મોટી બહેનો બધી છે, 400 દીકરીઓ, 51 દીકરી મારી જન્નીધામની. અને જેવી લાગણી મને મારા દીકરાઓ ઉપર છે, એવી જ લાગણી મને આ બધી દીકરીઓ ઉપર છે. મારે સમાજને એક વસ્તુ કહેવી છે, પહેલાં જૂના જમાનામાં કોઈ બેન વિધવા થાય, કોઈ બેન વિધવા થાય તો એને સતી પ્રથા હતી કે એના પતિની ચિત્તા ઉપર સળગીને એ પોતાનો દેહ છોડતી, એને સતી પ્રથા કહેવાતી. દેશ સુધર્યો, બધા રિવાજો સુધર્યા અને બધા જ સુધર્યા, સતી પ્રથા બંધ થઈ. પણ આજે મારે આજે સમાજના તમામ પ્રમુખો અહીંયા બેઠા છે અને આખો સમાજ બેઠો છે, મારે એ કહેવું છે કે એ પ્રથા કરતાં ખરાબ પ્રથા ચાલુ થઈ. મારી લાગણીના વાવેતર બુક અને સંબંધ ભવો ભવના બુક જે આજે મહેમાનોને આપવામાં આવી છે, એમાં દરેક દીકરીના પોતાના લખેલા પત્રો છે. 100 પત્રોમાંથી બેન 96 પત્રોમાં એવું લખ્યું છે કે મારા પપ્પા અવસાન થયા પછી અમારું કોઈ નહોતું એમ. અને ત્યારબાદ હું ઘણી વિધવા બહેનોને જોઉં છું કે એના પતિ હોય ત્યાં સુધી દરેક લોકો એને બહુ સારી રીતે બોલાવતા હોય, પતિ ન હોય એટલે પછી એક મહિનો બધા મોટી મોટી વાતો કરે, બે મહિના સુધી વાતો કરે અને પછી એના ઘરે જવાનું બંધ કરે, પ્રસંગો હોય તો પણ એના ઘરે જવાનું બંધ કરે. ત્યારે મને એવું થાય છે કે આની કરતાં એ પ્રથા સારી હતી કે એ સતી એક જ દિવસમાં થતી હતી, અને આજે વિધવા થવું એટલે દરરોજ દરરોજ મરવું એના જેવું લાગતું મને, એના જેવું મને લાગે છે. ત્યારે દરેક સમાજને આ બાબતે ચોક્કસ એક વિચાર કરવાની જરૂર છે. મને ઘણા બધા લોકોએ કીધું આ પ્રોગ્રામમાં કે અમારે કંઈક આપવું છે. મને કીધું તમે આમાં ફાળો લ્યો છો, આ મારી દીકરીઓના લગ્ન છે, મારી પાસે છે અને હું છું ત્યાં સુધી હું કોઈ દિવસ આ મારી દીકરીઓ માટે ફાળો લાંબો નહીં કરું. અને બીજી વાત, મેં ઘણી વખત કીધું કે વાત્સલ્ય ધામમાં દીદીમાં, પરમ પૂજ્ય દીદીમાના આશ્રમમાં એક વખત જાવું, એક વખત ખાલી. દીદીમાં પાસે 337 દીકરીઓ છે અને એ મારી આ દીકરીઓ તો બધી 18 વર્ષથી 25-26 વર્ષની છે, પણ દીદીમાં પાસે જે દીકરીઓ છે એ એક દિવસની ને બે દિવસની છે. કોઈ એને રસ્તામાંથી મળી છે, કોઈ કચરાની પેટીમાંથી મળી છે, અથવા તો કોઈ મૂકી ગયું છે. અને એવી દીકરી છે, હું સમાજને, સમાજના આગેવાનોને કંઈ પણ કંઈ આપવું હોય તો મને નહીં પણ કદાચ વાત્સલ્ય ધામમાં મારા દીદીમાંને આપજો. ત્યાં 337 દીકરીઓ છે અને એના પેટમાં, અને એમને, એમની પાસે બીજો કોઈ બિઝનેસ નથી, અને એમને સાચવવાની જો જવાબદારી સુરત સિટી લે કે સુરત શહેર લે, સમાજના આગેવાનો લે, તો ઘણું બધું મોટું ઉપકારજનક કામ કર્યું ગણાશે. મારા દરેક વેવાઈઓને એક વિનંતી છે, તમે જે દીકરી લઈ જાઓ છો, એક બાપ વગરની દીકરી છે, એમને પપ્પાનો પ્રેમ નથી જોયો, તો તમે એને લાગણીઓનું વાવેતર કરજો. હું તમને એક વિશ્વાસ આપું છું કે તમે એનું ખરેખર સાચા દિલથી વાવેતર કરશો, તમે એમાં સાચા દિલથી પાણી નાખશો, તમે એમાં સાચા દિલથી ખાતર નાખજો, એના ફળ ખૂબ જ મીઠા આવશે, તમારા વંશને આગળ વધારશે, તમે એને લક્ષ્મીના રૂપમાં સ્વીકારજો એવી મારી દરેક વેવાઈઓને વિનંતી છે. મારી બહેનોને કે જે દીકરીના મમ્મીઓ છે એમને હું સતસત વંદન કરું છું, કારણ કે એમના પતિના મૃત્યુ પછી તેમણે આ દીકરીઓને મોટી કરી, ભણાવી ગણાવી સારા સંસ્કાર આપ્યા અને એમણે તદ્દન હિંમત હાર્યા વગર પોતાની દીકરીઓને નવું નવી જીવન અને નવી જિંદગી આપી, તે બદલ હું આ મારી દરેક બહેનોને સતસત વંદન કરું છું. અને હું આજથી, તમે એવું નહીં માનતા કે અમે એકલા છીએ, હું જીવીશ ત્યાં સુધી તમારો ભાઈ બનીને રહીશ તેવું વચન આપું છું. આજે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના 2 એવોર્ડ સુરતને, ગુજરાતને, પીપી સવાણી ગ્રુપને મળ્યા, જેમનો પહેલો ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મહેંદીનો, એ મારી દીકરીઓના હાથમાં મહેંદી લાગી એ મારી દીકરીઓને સમર્પણ કરું છું. અને બીજો એવોર્ડ ક્લીન ઇન્ડિયા, જે અગાઉ ચાઇના પાસે હતો ને, એ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમણે ક્લીન ઇન્ડિયાનું સૂત્ર અને ક્લીન ઇન્ડિયાનું જે અભિયાન ચલાવ્યું, તો આ એવોર્ડ, ક્લીન ઇન્ડિયાનો એવોર્ડ હું આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને
અર્પણ કરું છું. આપણા આ પ્રોગ્રામમાં ખરેખર જેણે ખૂબ જ લોકોને લાગણીને દિશા બતાવી એ બધાનો હું આભાર માનું છું. અને છેલ્લે તમામ મહેમાનો માટે એટલું કહીશ કે અમારા લાગણીના વાવેતરમાં આપ સર્વોએ પધારી પાણી રેડી ખાતર પૂરું પાડ્યું તે બદલ આપ સર્વોનું હૃદયના ઉમળકાથી સન્માન કરું છું. અને છેલ્લે મારી દીકરી માટે એટલું જ કહીશ કે જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે, લોહીના બુંદે બુંદમાં મારી દીકરીનું ઉધાર નીકળે. સાત જન્મોની સઘળી પૂંજી લગાવી દઉં તોય મારી દીકરી મારી લેણદાર નીકળે. ભગવાનને પ્રાર્થના કરીશ તેમનું જીવન ખૂબ જ સુખમય અને એમણે જે કંઈ પણ સપના જોયા હોય એ તમામ ભગવાન પૂરા કરે અને તમામ ભગવાનના આશીર્વાદ હંમેશા તેની સાથે રહે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.